મેં મમ્મી આજ તો પહેલી રેસો જીણકી વવ ની છે ને નવા નવા છે એટલે આજ તો જીણકી વવ રાંધવાના છે ને સાગોગડી ભાજી હા ઓ લંગુ બટ આજ તો જીણકી વવ જ ખાવાનું છે નવા નવા છે અને આજ તો એને લાપસી ને એવું બધું બનાવવાનું છે મમ્મી જીનકી એટલું બધું કઈ રાંધતા આવડતું નથી પણ એને છે ને હું બધું શીખવાડી દેશ એમ તો બધું આવડે છે પણ તો નાની છે અમાર જીનકી ના કઈ વરહ નથી વરહની છે લગન થઈ ગયા હું આવડે હું શીખવાડી દેશ મમ્મી એને હા મારી ઓગડી બેન હું તો તાર બધું શીખી જાય કાઈ નો કરતી હો પછી તો તારે રહોડા મને બધું આવડી જાય ને પછી તને

બોગડી ભાઈ ભી તમે બહુ હારા હામા સાથ દઈ દીધા ઓ હું બહુ ખુશ છે મારો ભત્રીજો આવે કે ભત્રીજી આવે મારી જેવું જ થવાનું છે જોજો તમે એ ગોગડી બહુ કેટલા મો મહિનો જાય છે કાલ મમ્મી તીજો મહિનો પૂરો થઈ ગયો ને ચોથો મહિનો બેહી ગયો છે તો તો હવે આપણે ગોગડી વાવ ને બહુ કામ નો કરવા દેવાય ઓ લંગુ બટ હવે થોડું થોડું તુંય કરજે જીણકી વાવ ને બેય થાય ને બધું કામ કરજો ગોગડી થોડું થોડું ભલે કામ કરતી પણ તમે નણંદ પોઝાય વધારે કરજો અને બિચારીનો સોથો મહિનો બેઈ ગયો હવે આપણે થોડું એની પાસે કામ કરાવાય પાપ લાગે ના ના મમ્મી થોડું થોડું તો હું કામ કરી શકતે મને હાવ નવરું એમ એળ હારી છે ઉલટી ને હું કઈ ખાતું નથી ને ખાવું પીવું બધું ભાવે છે ને એટલે કઈ વાંધો આવે એવું નથી એટલે થોડું થોડું તો કામ કરી શકતે ગોગડી બેન થોડું થોડું નઈ હવે તારે હાવ આરામ જ કરવાનો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું અને ઘી ને એવું બધું તારે વધારે ખાવાનું અને મારી બેન મમ્મી ને વાત કરી કે નઈ મમ્મી કેટલા રાજી થાશે મમ્મી પપ્પા ને તો વાત કર આજ ઇન કે માં હુવા જાશ ને એટલે મમ્મી આરે હું ની રાતે રાતે વાત કરીશ અત્યારે નથી કરવો મમ્મી ને ફોન હો વીકી હવે લીંબુ ને કરતી હૈ જા આયા કે ગોગડી વહુ આપણે જીણીયાના લગ્ન પતી ગયા હવે આપણે શ્રીમતની તૈયારી કરવી જોશે ને ઉપર ટાણા આવે તો ગોગડી વહુ મમ્મી તમે કાઈ ગોળેતરા નો કરતા દેવા વાળો હજાર હાથ વાળો છે બધું થઈ જશે તમ તારે હે મમ્મી આજ રાતે વાળોમાં હું શાક બનાવું થોડી ખીચડી બનાવી નાખું ને રીંગણા પડ્યા છે તો બટકા રીંગણાનું શાક બનાવી નાખું ને ભાખરી બનાવી નાખું નહીં મમ્મી ભાખરી નો બનાવતી ગોગડી વહુ થોડાક બાજરાના રોટલા બનાવજે ભાખરી કોઈ ખાતું નથી અને થોડીક રોટલી બનાવી નાખજે ગોગડા હાટુ ઝીણીયા હાટુ અને તાર પપ્પા હાટુ રોટલી બનાવી નાખજે અને આપણે બધા હાટુ રોટલા બનાવી નાખજે બાજરાના હા તે મમ્મી આપણે થોડાક રોટલા બનાવી નાખવી ને થોડીક રોટલી બનાવી નાખી બટકા રીંગણાનું શાક ને થોડીક ખીચડી આજ મને ખીચડી ખાવાનું મન છે થોડીક ખીચડી બનાવી નાખું અને ઝીણકીને હું લાપસી બનાવતા શીખવાડું મમ્મી હું જાવ છું રહોડામાં હવે બોગડા આપણે કાલ ડોક્ટર ને બતાવવા જવાનું શું આમ નેમ કરતા કરતા દિવસો વહી ગયા ને અમારે છઠ્ઠો મહિનો તો બેહી ગયો છે તો કાલ આપણે ડોક્ટર ને બતાવી આવી હા મારી ગોગડી દવાખાને જવાનું તો હોય ને કાલ આપણે બતાવી આવી ડોક્ટર ને ઓલી વખતે આપણે દવાખાને ગયા હતા ડોક્ટર એ હું કીધું તો તને પાંચમો મહિનો હતો ત્યારે

ઈ તો ગોગડી દી નથી ભગવાન નાથ આપણે તો શું કરવી કે ભગવાન ધારી સી થાહે બળેતરા કરતી ની હુઈ જાય લવે મમ્મી ને ફોન કરવા દયો ને લાવું તમાર ફોન મમ્મી ને બહુ યાદ આવે છે આપડા રૂમ બોર્ડ બગડી ગયો છે ને સુધારી દે અને લહણ વાળો કરી દે આ ઓળો બનાવી નાખો ને રોટલા કરી નાખો હું તને આળો બધું શીખવાડી મારી ખરો તો બેન કે શીખવાડી દીધું મને શાક રોટલી નોતી આવડતી લુગડા ધોતા નોતા આવડતા ખામડા ઉટકતા નોતા આવડતા પોતા કરતા નોતા આવડતા સંડાસ નોતા આવડતા મારી બેન કે મને બધું શીખવાડી દીધું કાઈ કે લાપસી બને ઝીણકીના પેટની હળુ બોલ ઓલી કાળા મોઢાળી સાંભળી જશે કે લાપસી મેં બનાવી હતી એને વાઈંદરીને ખબર ન પડવા દેતી આપડી નરંદી બહુ ભૂંડી છે એને ખબર પડવા ન દેતી કે મેં લાપસી બનાવી હતી એમ એમ જ રાજજીત કેક બનાવી હતી એમ બહુ ગોલી છે એ મેણા મારશે વાઈંદરીની ગોગડી બહુ જીણકી બહુ ઓળો હારો બનાવજો તીખો બનાવજો ઓલી વખતે હાવ મોળો કોદળા જેવો બનાવ્યો તો આ વખતે તીખો થોડોક બનાવજો અને રોટલા ને પાછા ઘી લગાડજો એમને રોટલા નો રાખતા ઘી લગાડ્યા વગર ના રોટલા ભાવે ઘી વિના કેવા રોટલા લાગે થોડાક એ શેકજો હો ગોગડી બહુ થોડીક રાંધવાની ઉતાવળ રાખજો તમારા હાહરા ભૂખ્યા થયા છે ને મને ભૂખ લાગી છે અને ઓલી લંગોડી ક્યારૂની ખાવું ખાવું કરે છે હમણાં ગોગડો આવી જશે ને ઝીણીઓ આવી જશે એટલે થોડીક ઉતાવળ રાખજો બે બાયુ આ મમ્મી હમણા ફટાફટ બે બેનો છે ગાંધી ને કે જીણ કે ઓળો બનાવે છે ને હું રોટલા બનાવું ને મરસા તળી નાખું ને ખાવાનું તૈયાર ને રાંધતા હું વાર લાગે મારી ગોગડી આજ રીંગણાનો ઓળો ને રોટલા બનાવવા લાગે કેવી સારી સુગંધ આવે છે હા મારા ગોગડા રીંગણાનો ઓળો બનાવ્યો છે ને બાજરાના રોટલા બનાવ્યા છે ઓળો જીણકી બનાવ્યો છે ને મે રોટલા બનાવ્યા છે એમાં ગોગડી ભાભી કે કાઈ નવાય નથી કરી અને જે કે નવાય નથી કરી તમારું ઘર છે રાંધો ની તમે એમાં હું એટલું બધું ફૂલણ કીન્યો થાઓ છો એમાં મારી બેન લંગુડી તું હું કરે બે માળા વાતો કરે કરવા અને તું એક તક જા તો ખબર પડે ને કેમ રંધાઈ એમ તને ખાલી વાતો આવડે કોઈ દીતે રાંધીને ને આ બિશારીઓ બે બાયો તૂટી જાય છે અનખોગડી બાઈબી ની તને દઈ આવી જ હોય બિચારાને હાથમાં મહિનો જાય છોકરો પેટમાં છે તો એટલું આખું ઘર સંભાળે છે ને એટલું એટલું કામ કરે છે દીકરી કહેવાય એટલું એટલું કરે કોઈ કરે નહીં લંગુ બેન કાલ સવારે તમે પાર્કા જવાના છો તઈ તમને ખબર પડશે આશી વાત છે જીરિયા ભાઈ તારી લંગુ બેન તારે હવે થોડું સુધરવું પડે હવે તારે કાલ સવારે પાર્કા ઘિરે જવાનું તું બેય ને નકરી ટોક ટોક કર

ગોણિયું કરશું બધી ગોણિયુંને ને ગોણિયું ગોણીઓ હાટુ ડીસુ ને બધું એમ બે બેનું લઈ આવી છું મમ્મી માર્કેટ માંથી અને કેવું છું બોલો મારા ફુવાજી વઈ ગયા આમ થઈ મહિના થી ખાટલા માં દતા જાવું જાવું થઈ જ રહ્યાતા અને મારું શ્રીમત નજીક આવ્યું બે દિન ની વાર રહી મારા ફુવાજી વઈ ગયા મમ્મી કઈ હું ક્યાં ગમતું જ નથી મને હું કાઈ બળેતરા નથી કરતી મમ્મી પણ થાય તો ખરી ને થોડીક તો થાય જ ને સાંભળી નઈ આવે એમ ને હા જો ને લંગુ આવીને બેઠી સુઓજી બેટા બહુ ખઈ રોતાતા હતા ઓ બિશારા ગમે એવો તો એનો બુઢાપોનો સહારો ફૂવા વૈયા ગયા બિશારા બહુ રોતાતા હતા માઈન સાના રાખા બાપા ઈ માંદા દતા હું કામ અફસોસ કરો છો પણ એના ઘરના ને તો થાય તો ખરું ને લંગુ આ શી વાત છે મમ્મી તમારી

હા મારી લંગુડી હુંય તે મેં ઘોડે વાટ જોઈ રહી છું ગોગડી બહુ ને ક્યારે નાનું નાનું બાઉલ આવે એને ક્યારે હું મારા ખોળામાં લઈને રમાડું અને ક્યારે હું એને ઈસકાવતી હોય રમાડતી હોય વાટ જ જોઈ રહી છું દીકા હું તે ગોગડી બહુ ને ઝીણકી બહુ કેમ દેખાય જ નથી એ લંગુ ક્યાંય ગયું છે બે બેનું ઈ બે બેનો તાર સુધી બે બેનો કામ કરજે છો ન તાર બે હોઈ ગયું છે એન જઈ હારું લંગુ બટાવું હોય ઘડી ખોઈ જાવ ઓર ઓકકળ માં મગજ ફરી ગયો છે

મમ્મી બળતરા કરી કરી મરી જશે ફોન કર ફોન કર હટલે મમ્મી કેમ છે તમને હારું છે ને માર પપ્પા ને હારું છે ને અને મમ્મી આવ તમ શ્રીમત ની કાઈ તૈયારી નો કરતા માર ફુવાજી ની થઈ ગયા તમને ખબર જ છે ને તેડી ફોન કર્યો તો માર ફુવાજી મરી ગયા ને ત્યારે આ તે તમે કાઈ બળતરા નો કરતા હવે શ્રીમત બઈન રાખ્યું છે હવે ખોળો નથી ભરવાનો માર હા હોય એમ કીધું છે કે ઘર ઘર ના મોરે થાસવી લેશો ખાલી મોરે થાસવાનું છે એટલે તમને તમને કોઈને તેડવાના નથી

તો આજ બપોર ની હાવ મોળી મોળે સો તને કઈ મજા નથી ગોગડી હું ક્યો છે તને આ ગોગડા મને આ છવાર નું જીણુ જીણુ દુખતું તું અને અત્યારે બહુ મીણું છે દુખવા દવાખાને જાવું જો છે ગોગડા નાનું થઈ જશે એવું લાગે છે મને હાલો દવાખાને જઈએ આપણે એ તારા બાપને ગોગડીના પેટની ના પેટ મરસ તું દુખ સહન કરસ તને હવાર નું મને હવારે નો કેવાય થવારે નો દવાખાને જઈએ આવું કરવાનું ગોગડીની

શેરો બનાવ કે હોય ઈમાં લસપસ તો ખાઈ જાય એકદી સાલુ લેતી આવો ઘરેથી આલો તો જીણી દેવાના છે ડોક્ટર ખાના રઝા દેવાના છે લંગુ પાસ વગેરે રઝા આપી દેશે આપણને સારું તો ગોગડી હું હવે ઘરે જાવ છું તારે કઈ કામકાજ હોય તો કહેજો હો હા ભૂતડી આવજે ઘરે આવજે મને રસા દે દેનું ઘરે વઈ આવું ને પછી માર છોકરાને રમાડવા આવજે હો વાળો છે પાણીપુરી માર ખાઈ છે ભૂખ લાગી મને કેવો છે કા ગોગડી આના ઓટ તારી જેવો છે ગોગડી આખુંય તારી જેવી છે હા મારા ગોગડા આનું नाक તમારી જેવું છે પગે તમારી જેવા છે હાથ થી તમારી જેવા જોજો તમે અને મારી ગોગડી જીન શેરો બનાવા ગઈ છે ને જેટલો શેરો બધો ખાઈ જાય આપણે જોવાનું છે આલે ગોગડી બેના બધો શેરો ખાઈ જા બદામ ને નાખ્યું છે બનાવ્યો છે ને એકે ગોગડી બેન હોસ્ટેલ

અને હવે દવાખાને ગમતું ઈ નથી હાલો હટાવ કી રે જાય ગોગડી આજુ ગામ માં ગયો તો ની એક ગોડીયું લાવ્યો છું અને છોકરા હાટો 4-5 જોડ લુકડા લાવ્યો છું બે ત્રણ જોડ મોજા હાથ ના મોજા પગ ના મોજા એક ટોપી એ બધું લઈ આવ્યો છું ગોગડી

ગોગરો લુગડા લઈ આવ્યો છે કાલ માર્કેટમાંથી કેટલી જોર ચાર પાંચ જો લુગડા અને જા ઘોડીયુ લાવ્યા છે અને કેટલું બધું લઈ આવ્યા છે શું કામ તમે લાવ્યા લાવવું તો પડે જ ને ગોગડી બટા અમારે અરક નો હોય અમારે પેલો ભાણીયો છે પછી તવ જીણકી બટા ને ગમે ત્યારે થાય મને અરક તો હોય જ ને મારો દીકરો લાવું તો પડે જ ને

અમે બે બેનો માર મમ્મી નો વાત કરતી હોય તું કેવી સોયમ ડાકણ સુડેલ વિસાઈ આવ પાંચ દિન મેમાન છો થોડાક દી જવા દે ને મારે હવા મહિનો થાય ને પછી હવે તને ગમે ઘર ખાવી દેવાની છે માંદ્રીની ની લાઈ તો બગડી ભાભી મારા ભત્રીજાન માર ખોળામ દે તો મારે રમાડવો થોડી લાઈ તો અલે માલો દીકરીયા માલો ભત્રીજો

તારી હાટુ જીણો છે કુંડી તો લંગુ બટા મને દેત ઘડીક હું ઈ રમાડી લઉં લઈ તો અલે માલો નાનો ગોગલો આ મારો નાનો ગોગલો છે કેવો છે મારો દીકલો અલે માવો દીક હાલ માલ દીકા ને ગોલિયા માં નાખી ને હું લાવી દઉં હાલો માલો દીકલો માલો કાલજા નો કટકો આવી ગયો હાલો મમ્મી ગોગડી બેન અને લંગુ બેન